નમસ્કાર, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું રવિ નાઈ. સમાચાર જોતા પહેલા નજર કરીએ આજના ટોપ હેડલાઇન્સ પર. કોરોના મહામારીના બે વર્ષ બાદ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી જિલ્લાવાસીઓએ કરી ઉજવણી. ડીસા, પાલનપુર, વડગામ, દિયોદર, અંબાજી સહિત સમગ્ર જિલ્લાના રાજમાર્ગો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કિના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યા. અમદાવાદ પાલનપુરને નેશનલ હાઈવેને જોડતા ત્રણ ઘરનાળા પાણીમાં ગરકાવ. 5 જેટલા ગામોના વાહન વ્યવહાર પર મોટી અસર. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડતા જેનલ ગામના 25 જેટલા પરિવારના ઘર સુધી પહોંચ્યા વરસાદી પાણી, તો ખેતર અને રસ્તાઓ ફેરવાયા. બેટમાં પાણીની વચ્ચે રહેતા લોકોની હાલત થઈ કફોડી. ઇકબાલગઢ ગામના NGY ફીટર ગ્રાહકોનો વિદ્યુત બોર્ડમાં હલ્લાબોલ. વિદ્યુત બોર્ડ કર્મચારીઓને કામ કરવાની ઢીલી નીતિના લીધે 3 દિવસથી અંધારા પડ. પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખ હેતલબેન રાવલે અચાનક રાજીનામું ધરી દેતા હડકંપ મચી જવા પામ્યો છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલ સામે ખુદ શાસક પક્ષ ભાજપના જ નગરસેવકોએ બાયો ચડાવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. બે વર્ષ બાદ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી. જુઓ, તાલુકા મથક વડગામમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ઉમટ્યો માનવ મહેરામણ. આજે જન્માષ્ટમી પર્વે રાજ્યભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના મોટા તમામ મંદિરોમાં જય કનૈયા લાલ કીનો નાદ ગુંજી ઉઠ્યો છે. મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક સ્થળે કોરોના કાળ બાદ પ્રથમવાર મટકી ફૂડનું આયોજન પણ કરાયું છે, ત્યારે તાલુકા મથક વડગામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં માનવ મહેરામણ દર્શન કરવા ઉમટી પડે છે. સાથે સાથે જન્માષ્ટમીના મોકા પર વડગામ ખાતે મેળો પણ હોય છે, જ્યાં લોકો શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરીને મેળામાં રહેલા ચકડોળો તથા નાસ્તાની દુકાનો તથા બાળકોના રમકડાની દુકાનોનો આનંદ પણ લે છે. આ મેળાનો આનંદ લેતા લેતા કોઈ અનહોની ઘટના ન ઘટે તે માટે પોલીસ ખડે પગે સેવા આપે છે. વડગામ રાધાકૃષ્ણ મંદિરમાં દર વર્ષે રણછોડ ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે. ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ગામમાંથી વિવિધ ધર્મના લોકો આ મેળા સારી રીતે ઉજવી શકે છે. આ મંદિર વર્ષો જૂનું બહુ પ્રાચીન મંદિર છે. વડગામની અંદર લોકોના સહયોગથી સારો લોકમેળો ભરાય છે. બનાસકાંઠા જિલ્લાના કોરોના મહામારીના બે વર્ષ બાદ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીસા, પાલનપુર, થરાદ સહિત વિવિધ વિસ્તાર, વિવિધ તાલુકાઓમાં જન્માષ્ટમીની સાથે ઉજવણી કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીના બે વર્ષ બાદ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીસા, પાલનપુર, થરાદ સહિત વિવિધ વિસ્તારોમાં વિવિધ તાલુકામાં જન્માષ્ટમીની સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે આજે પાલનપુરમાં અને ડીસામાં ઠેર ઠેર વિવિધ જાહેર રાજમાર્ગો પર અને મહોલ્લામાં મટકી બાંધવામાં આવી હતી અને વિવિધ સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ નગારા અને ડીજેના તાલે ઝૂમતા ભાવિક ભક્તો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારે જિલ્લાના વિવિધ તાલુકાના રાજમાર્ગો હાથી ઘોડા, પાલકી, જય કનૈયા લાલ કિના ગગનભેદી નારા સાથે મટકી ફોડોના કાર્યક્રમો સાથે હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. કાંકરેજના ખોડા ગામે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. આજે મધ્યરાત્રિ કૃષ્ણ ભગવાનનો જન્મ થશે, તેમજ આજના દિવસે ગોકુળ આઠમ તરીકે ઉજવવામાં આવે છે અને કૃષ્ણ જન્મ ઉત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે, જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં આવેલા ખોડા ગ્રામજનો દ્વારા મટકી ફૂડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં એક બાળક દ્વારા કૃષ્ણ ભગવાનના વસ્ત્ર પહેરી લોકોના મન મોહી લીધા હતા. બીજી તરફ કૃષ્ણ જન્મોત્સવ પહેલાં ખોડા ગ્રામજનો દ્વારા મટકી ફોડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ, બાળકો તેમજ યુવાનો જોવા મળ્યા હતા. બીજી તરફ ગ્રામજનો દ્વારા ગરબાની રમઝટ જમાવી હતી, જેમાં ગરબે રમતા યુવાનો તથા મહિલાઓ નજરે પડ્યા હતા, જેમાં કાંકરેજ તાલુકાના ખોડા ગામે મટકી ફોડતા અબીલ ગુલાલના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દિયોદરના વખાગોળિયા ગામે જન્માષ્ટમીની ઉજવણી. દિયોદરના વખાગોળિયા ગામે જન્માષ્ટમીની ઉજવણી. સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દિયોદરના વખાગોળિયા ગામે ગામના યુવાનો દ્વારા તેમજ સ્વાધ્યાય પરિવાર દ્વારા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ચિરાગભાઈ માળીએ કૃષ્ણ ભગવાનનું રૂપ ધારણ કરી મટકી ફોડી નંદ ભર્યો નંદના ગુંજતા કર્યા હતા, જેમાં ગામની મહિલાઓ દ્વારા કાનુડો રમી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી, જેમાં આ પ્રસંગે કમલેશભાઈ રાજકોર, ઈશ્વરભાઈ માળી, અશોક માળી, સુરેશભાઈ માળી, નારણભાઈ માળી, કેતનભાઈ માળી, ગીગાજી માળી, પ્રવીણભાઈ માળી, મનુભાઈ માળી, જીતેન્દ્રભાઈ માળી, પ્રદીપભાઈ શાહ વગેરે યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પર્વ ઉજવણીમાં અમે અમદાવાદથી પીસેલા ઉજવણી માટે આવ્યા છીએ અને ગામનું
જન્માષ્ટમી પર્વ નિમિત્તે આજ રોજ ગામના મંદિરે થી ખોડલા ગામના યુવાનો દ્વારા જન્માષ્ટમી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શોભાયાત્રા ગામના જાહેર માર્ગો પર ફરી હતી, જ્યાં વિવિધ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા. શોભાયાત્રાનું ગામમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડમાં ભારત માતા ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા નીકળી. પાલનપુરના બેંક સોસાયટી કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ભારત માતા ઉત્સવ સમિતિ દ્વારા રંગે ચંગે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં તમામ વિસ્તારોમાં કુલ 51 માટલી ફોડોનો કાર્યક્રમ રખાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા આરતી કરવામાં આવી હતી. જોકે વર્ષ 2001 થી આ વિસ્તારમાં માટલી ફૂડના કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં સંઘના બાલ સ્વયં સેવકો પણ હાજર રહે છે, જે શોભાયાત્રા બેંક સોસાયટી થઈ ગીતા સોસાયટી કોલેજ કમ્પાઉન્ડ જામબાઈની વાડી શિવમ નગર થઈ નિજ મંદિરે પરત ફરે છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચંગવાડા ગામે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગુજરાતભરમાં આજે જન્માષ્ટમીનો પર્વ ભારે આનંદ ઉલ્લાસથી મનાવવામાં આવશે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં જન્માષ્ટમી પર્વને લઈને થનગનાટ અનુભવતા ઠેર ઠેર ભાતીગળ મેળા યોજાય છે. ભવ્ય શોભાયાત્રા, ધર્મસભા સહિત ધર્મમય કાર્યક્રમો સાથે ગરીબોને મીઠાઈ વિતરણ સહિતના આયોજનો કરાયા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચંગવાડા ગામે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ચંગવાડા ગામે આવેલ વિવિધ મહોલ્લામાં રહેતા લોકો દ્વારા ઠેર ઠેર મટકી ફૂડના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, સાથે ડીજેના સાઉન્ડના તાલે ઝૂમી ઠેર ઠેર બાંધવામાં આવેલ મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. વધુમાં આજે રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ ભારે ઉત્સાહથી ઉજવાશે. ડીસાના ઢુવા ગામ ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો. ડીસા તાલુકાના ઢુવા ગામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમગ્ર ઢુવા ગામના દરેક સમાજના લોકો મટકી ફોડ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા. અને મટકી ફોડ કાર્યક્રમ થકી રાસ ગરબા ભાઈઓ બહેનો દ્વારા યોજવામાં આવ્યા હતા અને ઢુવા ગામની અંદર એક સુંદર શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રાની અંદર ગામના અગ્રણી અને ભાઈઓ બહેનો નાના મોટા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગામની અંદર ભાઈચારાનો માહોલ ઉભો કર્યો હતો અને ગામની એકતા અને અખંડતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ગામની અંદર નંદ ઘેર આનંદ ભાઈઓ જય કનૈયા લાલ કીના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. આજે ઢુવા ગામમાં જન્માષ્ટમીનો ખૂબ ઉલ્લાસપૂર્વે ઉજવણી કરવામાં આવી, એમાં તમામ ગ્રામજનોએ ખૂબ ભળી ચડીને ભાગ લીધો અને ખૂબ સુંદર રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી, એ બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. આવી જ એકતા આગળ પણ રાખી અને ગામની એકતાનું ઉત્તમ ઉદાહરણ આખા ગુજરાત રાજ્યમાં આપણે પૂરું પાડીએ એવી શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. અંબાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, તમામ માર્ગો પર ભક્તિમય માહોલ જોવા મળ્યો. નંદ ઘેર આનંદ ભાઈઓ જય કનૈયા લાલકી. આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. દર વર્ષની જેમ શક્તિપીઠ અંબાજીમાં આજે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધૂમધામથી મનાવવામાં આવી. અંબાજીના રાધા કૃષ્ણ મંદિરને આજે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વિશેષ શણગાર કરાયો હતો. અંબાજીના રાધે કૃષ્ણ મંદિરમાં કૃષ્ણની આરતી કર્યા બાદ ભગવાન કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંબાજીના વિવિધ માર્ગ લોકો દ્વારા દહીં હાંડીની મટકી બાંધવામાં આવી હતી. રાધે કૃષ્ણ મંદિરથી નીકળી ભવ્ય શોભાયાત્રા હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્ત જોડાયા હતા. અંબાજીના વિવિધ માર્ગો પર બાંધેલી મટકીને અંબાજીના યુવાનો દ્વારા ફોડવામાં આવી હતી. ઢોલ નગારા અને નાચગાન સાથે લોકો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધર્મનગરી અંબાજીના તમામ માર્ગો ભક્તિમય માહોલમાં જોવા મળ્યા હતા. જુના ડીસા ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે લોકમેળો ભરાયો. મોટી સંખ્યામાં લોકો લોકમેળામાં ઉમટ્યા. ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 19 ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાષ્ટમી અને શ્રી કૃષ્ણ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી પર મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો ભગવાન કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. મોડી રાત સુધી ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કેટલાક ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે. કહેવાય છે કે
જન્માષ્ટમીની રાત મહત્વની અને ખાસ હોય છે. આ રાત્રે લેવાયેલા ઉપાયો અસરકારક સાબિત થાય છે. ચાલો જાણીએ પંડિત ઇન્દ્રમણિ ધનશ્યાલ પાસેથી જન્માષ્ટમી સંબંધિત ઉપાયો વિશે. શાસ્ત્રો અનુસાર કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સાંજે તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસીને લાલ ચુંદડીથી ઢાંકીને દીવો પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે. ત્યારે વર્ષોની પરંપરા મુજબ ડીસા તાલુકાના જૂના ડીસા ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાય છે. પરંતુ 2 વર્ષની કોરોના વાયરસની મહામારીના કારણે લોકમેળો મોફુખ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે કોરોના વાયરસની મહામારી દૂર થતાં આજરોજ જન્માષ્ટમીના દિવસે ભવ્ય લોકમેળો ભરાયો, જેમાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો લોકમેળામાં જન્મેદની ઉમટી પડી હતી. આ લોકમેળામાં ઠેર ઠેર નાસ્તાના સ્ટોલ સાથે ચકડોળ સહિતના મનોરંજન સ્થળ ગોઠવી દેવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો લોકમેળાના મનોરંજનની મજા માણી હતી. અમદાવાદ પાલનપુર નેશનલ હાઈવેને જોડતા 3 ઘરનાળા પાણીમાં ગરકાવ, 5 જેટલા ગામોના વાહન વ્યવહાર પર મોટી અસર. વડગામ તાલુકાના ફતેગઢ, માનપુરા, પશવાદળ, નાનુશણા, કોટડી જેવા 5 જેટલા ગામોને અમદાવાદ પાલનપુર નેશનલ હાઈવે પર જવા માટે કોટડી, તેનીવાડા અને ધારેવાડા ગામે રેલવે વિભાગ દ્વારા અંડરપાસ 3 ઘરનાળા બનાવવામાં આવે છે, જેમાં વરસાદના કારણે આ 3 ઘરનાળામાં પાણીમાં ગરકાવ થઈ ગયા, જેમાં કેડસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને બહુ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડગામ તાલુકાના પશવાદળ ગામ કે જેમાં ગૌતમ ગૌત્રી બ્રાહ્મણોના કુળદેવી શ્રી સટ્ટામ અંબિકા માતાજીના તેમજ વીરપ્પા નાથ દાદાનું પવિત્ર યાત્રાધામ સ્થળ આવેલ છે, જેમાં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ બહુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ 5 ગામમાં બીમારીના સમય અથવા મેડિકલ ઇમરજન્સી સારવાર માટે 10 કિલોમીટર ભમીને છાપી થઈ આવવા જવા માટે એક જ માર્ગ છે. જો આવી કોઈ કપરી પરિસ્થિતિમાં કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ? તેઓ પ્રશ્ન 5 ગામના લોકો પૂછી રહ્યા છે. લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે મોટી મશીનરીથી આ પાણી કાઢવામાં આવે તો તેમને રાહત થઈ શકે છે, નહીં તો આ ગામ સંપર્ક વિહોણું બની શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે જોવું રહ્યું કે રેલવે વિભાગના કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતા અધિકારીઓ આ બાબતે કાર્યવાહી કરે છે કે નહીં. અહીંયા આગળ પશવાદળ તેનીવાડા આવતા જતા જે મેઇન રસ્તો છે એના અંદર અહીંયા નાળામાં પાણી ભરાઈ ગયેલ છે. હવે આ પાણી રહ્યું એ 3 દિવસથી અહીંયાથી ભરેલું છે. કોન્ટ્રાક્ટરો કોઈ સાંભળતા નથી, વાત મશીન મૂકેલા છે પણ મશીન પણ બંધ હાલતમાં છે. સરકારશ્રીને અને તંત્રને એટલું જ વિનંતી છે કે જલ્દીમાં જલ્દી તકે આ પાણી ખાલી કરવામાં આવે. ઇમરજન્સીના અંદર બહુ ભયંકર પ્રશ્ન છે આ નાળાનો. અને બીજું તો શું કહો, અમારે દૂધ લઈને આપવા જવા માટે આ નાળાનો ભયંકર પ્રશ્ન છે ભાઈ. અમારે જવા માટે બહુ તકલીફ પડે છે. કઈ રીતે જવું? 4 દિવસથી પાણી ભરેલું, ઉપર થઈને અમારે આબુ જવું પડે અને પાટા ઉપર રેલવેના આપેલા કોકડા અમે પડીએ તો હાથ પગ ભાજી જાય. શું કરવાનું? આ કઈ રીતે અમારે હેડવું હોય? શું સરકારને શું વિનંતી? સરકારને વિનંતી કે અમારે આવાના પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડતા જેનાલ ગામના 25 જેટલા પરિવારના ઘર સુધી પહોંચ્યા વરસાદી પાણી, તો ખેતર અને રસ્તાઓ ફેરવાયા બેટમાં. પાણીની વચ્ચે રહેતા લોકોની હાલત થઈ કફોડી, જુઓ અમારો આ વિશેષ અહેવાલ. વરસાદે વેર વિખેર કરી નાખ્યા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડતા જેનાલ ગામના 25 જેટલા પરિવારના ઘર સુધી પહોંચ્યા વરસાદી પાણી, તો ખેતર અને રસ્તાઓ ફેરવાયા પેટમાં. પાણીની વચ્ચે રહેતા લોકોની હાલત થઈ છે કફોડી, જુઓ અમારો વિશેષ અહેવાલ. વરસાદે વેર વિખેર કરી નાખ્યા. આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય નથી કોઈ દરિયાના પટના, પણ દ્રશ્ય છે બનાસકાંઠાના જેનાલ ગામના. ખેતર ક્યાંય દેખાતા નથી, રસ્તા પાણી વગરના નથી. ગામના તમામ રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભર્યા છે, જેના કારણે અવર જવરની આફત આવી છે. રેલવે નાળા પાસેના રસ્તા પર 3-3 ફૂટ પાણી ભરાયા છે. આ રસ્તો 5 કરતા વધુ ગામોને જોડી રહ્યો છે. 5 ગામના લોકો અને ખેડૂતોની અવર જવર છે, પણ પાણી ભરાઈ જતા મોટી હાલાકી ભોગવવી પડે છે રાહદારીઓને કારણે, કે બાઇક કે નાના સાધનો નીકળી શકતા નથી પાણીમાં. ન્યૂઝ પોઈન્ટે જ્યારે જ્યાં પાણી ભરાયા હતા ત્યાં સુધી પહોંચવા ટ્રેક્ટરનો સહારો લીધી રસ્તામાં 4-4 ફૂટ પાણી ભરાયા હતા. ખેતરો બેટમાં ફેરવાયેલા હતા, છતાં ગામનો એક દુકાનદાર આજુબાજુના 4 ફૂટ પાણી હોવા છતાં નાનો ગલ્લો ચાલુ રાખીને વ્યાપાર કરતો હતો. ન્યૂઝ પોઈન્ટે સવાલ કરતા જવાબ પણ આશ્ચર્યચકિત સામે આવ્યો. આજુબાજુના લોકો ક્યાંય જઈ શકે એમ ન હોવાથી લોકોને સુવિધા માટે પાણી વચ્ચે સેવા માટે જ ગલ્લો ચાલુ રાખ્યો છે, કારણ કે એક છેડાથી બીજા છેડે જવું જ સ્થાનિકને કઠિન હતું, જે ગલ્લો આજે એમના માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. જ્યારે અમે ક્યાં ટ્રેક્ટર તો ક્યાંક પગપાળા ચાલીને એવા ઘર સુધી પહોંચ્યા ત્યાં ઘરની આસપાસ આજે પણ વરસાદી પાણી છે. ગઈકાલે ઘરમાં પાણી હતી, ખાધે પીધે સુખી પરિવાર આજે વરસાદના કારણે કંગાળ બની ગયો છે. ઘરમાં અનાજ નથી કે નથી કોઈ સામાન, ચારે બાજુ છે પાણી, ચૂલોમાં ક્યાં સળગાવવું એ પ્રશ્ન પણ સતાવી રહ્યો છે. પીડિતો ખુરશી પર ગેસ બાટલો મૂકી રસોઈ બનાવી રહ્યા છે. જેનાલ ગામે આજે પણ 25 જેટલા પરિવાર છે કે જેમના ઘર સુધી વરસાદી પાણી ભરાયેલા છે. ખેતરમાં બેટ જેવી સ્થિતિ
અને ઘરમાં દરિયો ક્યાં જવું આવી કપરી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર નિંદ્રામાં છે. ગામના સરપંચે ગામના પીડિતને અનેકવાર મુલાકાત લીધી છે. રસ્તો ક્રોસ કરવા પોતાનું ટ્રેક્ટર વડે મદદ કરી રહ્યા છે, પણ પાણીના કારણે આજે પણ જેનાલના ઘણા પરિવાર પર આફત આવી છે, નક્કી જ છે. જેનાલ ગામ 2017માં પણ પૂરનો ભોગ બન્યું હતું. આજે સામાન્ય વરસાદમાં ગામનો ઘણો વિસ્તાર ટાપુમાં ફેરવાઈ ગયો છે. અમે એક એક ઘરની મુલાકાત લીધી છે. જિલ્લા કે તાલુકાનું તંત્ર નથી પહોંચ્યું, પણ ન્યૂઝ પોઈન્ટે ઘર ઘર સુધી પહોંચીને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે ઉચ્ચ અધિકારી ગામની વેદના ક્યારે જાણશે એ કહેવું જ મુશ્કેલ છે. ખૂબ પરિસ્થિતિ સાહેબ ખરાબ છે. ખેતી ઉપર ને પશુપાલન ઉપર અમે ઉપજેલા હતા, એમાં ખેતીમાં તો બધું આખું પાણી ભરાઈ ગયું છે, ખેતી નાશ થઈ ગઈ છે. વત્તા પશુપાલનની વાત કરીએ તો પશુ અમારા ઘેરથી લઈને ધોરા ઉપર બોજેલો છે, અને દૂધ લઈને જવાની જો જગ્યા નથી, રસ્તામાં પાણી ભરાઈ ગયું છે, કોઈ વ્યવસ્થા નથી અમારે હાલ, અને દૂધ પણ ઘેર રાખવું પડે છે, જવાનો રસ્તો જ નથી. અમારા ઘરમાં 3 દાડાથી પાણી પીઈ ગયું છે. ઘરમાં બહુ બહુ અંધારાની બીક લાગે, લાઇટ બાઇટ કશું નહીં, રોધવા ખાવાની બહુ તકલીફ પડે. બાજરી ફાજરી બધું પલળી ગયું, પલંગ ઉપર સડીને બેઠા, આખી રાતમાં નેટ કાઢી પાણી કાઢ્યું, પણ બહુ જ આવે છે સોફી, આજુબાજુનું પાણી બહુ જ ઘરમાં ઘૂસાઈ ગયું છે. હવે સમય થયો છે નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચાર પર. ઇકબાલગઢ ગામના AGY ફીડર ગ્રાહકોનો વિદ્યુત બોર્ડમાં હલ્લાબોલ. વિદ્યુત બોર્ડ કર્મચારીઓ નીટ કરવાની ડેલી નીતિના લીધે 3 દિવસથી અંધારાપટ. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે આવેલ AGY ઇકબાલગઢ ફીડરમાં છેલ્લા 3 દિવસથી વીજળી ગુલ છે, જે અંગે ગ્રાહકો દ્વારા DE સોની તેમજ હેલ્પરોને કોન્ટેક્ટ કરતા છેલ્લા 3 દિવસથી એક જ રટણ રટવામાં આવતું હતું કે કામ ચાલુ છે, લાઇટ આવી જશે, જ્યારે અમુક હેલ્પરોને ફોન ઉપાડીને જવાબ આપવાનો પણ સમય ન હતો. છેલ્લા 3 દિવસથી સિંગલ તેમજ 3 ફ્રીજ લાઇટ વગર કંટાળેલા ગ્રાહકો આજ રોજ વિદ્યુત બોર્ડ ઓફિસે આવી હલ્લાબોલ કર્યો હતો. ઓફિસથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. છેલ્લા 3 દિવસથી લાઇટ ન હોવાથી અમારે પીવાના પાણીના પણ ફાંફા પડી ગયા. સુની સાહેબે, તમે તેમના સ્ટાફ દ્વારા છેલ્લા 3 દિવસમાં કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી, જેના લીધે અમારે અંધારામાં રહેવું પડ્યું. હાલના સુની સાહેબે તેમના સ્ટાફ કામગીરી કરવામાં નિષ્ફળ છે, એટલે તાત્કાલિક ધોરણે તેમની બદલી કરી તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ગ્રાહકોનો હલ્લાબોલ થતા DE સુની સાહેબે જણાવ્યું હતું કે આજે કામ ચાલુ છે, તમે મારી સાથે આવી જાત નિરીક્ષણ કરી શકો છો, બને તેટલું જલ્દી AGY ફીડર ચાલુ થઈ જશે. જ્યારે હલ્લાબોલમાં એક ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિદ્યુત બોર્ડ ઓફિસમાં પૈસા આપો તો કામ થાય છે, પૈસા વગર કોઈ પણ સાંભળતું નથી, જ્યારે 2 દિવસ અગાઉ એક હેલ્પર ઓન ડ્યુટીએ દારૂ પીધેલ હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે. સાહેબ, હું ઇકબાલગઢ રહું છું. હું AG1 ફીડરમાં અમારું લાઇટ આવે છે, 3 ફેઝ લાઇન 3 દિવસથી અમારી ત્યાં નથી. અત્યારે ઘરે પીવા પાણી નથી, જો લાઇટ વગર છોકરાઓને ભણાવવું બધું જ બહુ જ પ્રોબ્લેમ અમે ફેસ કરી રહ્યા છીએ અત્યારે. અમારે ઇકબાલગઢ AG ફીડરમાં છેલ્લા 3 દિવસથી લાઇટ નથી, 3 ફેઝ તો નથી પણ સિંગલ ફેઝ પણ નથી. અત્યારે પીવાના પાણીના બાબત છે, મોબાઈલ ચાર્જિંગ કરવા માટે અમારા પાસે કોઈ સ્થાન કે કોઈ જગ્યા એવી નથી કે અમે મોબાઈલ ચાર્જિંગ કરીને પણ અમારે કોઈ કોન્ટેક્ટ કરી શકીએ. ડીસા હરિઓમ હાઈસ્કૂલ પાસે અજાણ્યા વાહનની ટક્કર ગાય, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રોડ પર રખડતા પશુઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેકવાર પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકો દ્વારા રખડતા પશુઓને ટક્કર મારી વાહનો લઈને નીકળી જતા હોય છે અને પશુઓને રોડ પર તરફડી મૂકી દેવામાં આવે છે. ત્યારે આજે ડીસા હરિઓમ હાઈસ્કૂલ પાસે એક અજાણ્યા વાહન ચાલકે રોડ પર બેઠેલ ગાયને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે રોડ પરથી પસાર થતા જીવદયા પ્રેમી વિનોદભાઈ લોધાને નજરે પડતા તાત્કાલિક અસરથી પશુ ડોક્ટરને જાણ કરાઈ હતી અને પશુ ડોક્ટર રીતેશભાઈ પરમાર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગાયને સારવાર આપવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત હાલતમાં ગાયને ગૌશાળામાં ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આજે જન્માષ્ટમીના દિવસે પણ ગાય માતા પર વાહન ચાલક દ્વારા વાહન હંકારી ગાયને ઇજાગ્રસ્ત કરાતા જીવદયા પ્રેમીમાં ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો. વાહન ચાલકો દ્વારા પણ વાહનો હંકારતા સમય સાવચેતી રાખવા નમ્ર વિનંતી સાથે અપીલ કરવામાં આવી રહી છે. વાવ પંથકમાં 3 દિવસથી પડી રહેલા વરસાદથી પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો.
સમગ્ર વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાય છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે, જ્યારે વાવ તાલુકામાં અતિ ભારે વરસાદને લઈને ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. 2015 અને 2017માં વાવ તાલુકો પૂરગ્રસ્ત બન્યો હતો, જેમાં મસમોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે ફરી 2022ના ચોમાસે પણ મસમોટું નુકસાન થઈ રહ્યું છે. વાવના રાછણા, લોત્રાણી, તળાવ, નાળોદર, ગાલેગામ, આછુઆ તેમજ અનેક ગામડાઓમાં ખેડૂતોને ચોમાસુ પાકમાં પાણી ભરાઈ જતા નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. ચોમાસુ કરેલા વાવેતરમાં જુવાર, બાજરી, મગ, ગવાર જેવા પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોને સર્વે કરી યોગ્ય સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. વાવ તાલુકાના તળાવ ગામે રાત્રે અચાનક ભરપૂર વરસાદ આવવાના કારણે મારી ચાર રસ્તા નજીક જમીન આવેલી છે, ત્યાં અચાનક ઘૂંટણીમાં પાણી ભરાઈ જવાના કારણે પાકને ઘણું નુકસાન થયું છે. જે પાક પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે અને ઘૂંટણીમાં પાણી ભરાઈ જવાના કારણે જુવાર અને જે મગફળીનું વાવેતર કરેલ હતું તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું છે. ડીસામાં નાયબ કલેક્ટર સહિત પરિવાર કોરોનાગ્રસ્ત થતા થયા, હોમ ક્વોરન્ટાઇન, લોકોને તકેદારી રાખવા કરાઈ અપીલ. ડીસા શહેરમાં નાયબ કલેક્ટર અને તેમનો સંપૂર્ણ પરિવાર કોરોનાગ્રસ્ત થયો છે અને તેઓ પરિવાર સાથે હોમ ક્વોરન્ટાઇન થયા છે. ડીસામાં લાંબા સમય બાદ કોરોનાએ ફરી દસ્તક દીધી છે. સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના કેસોમાં છેલ્લા એક વર્ષથી સતત ઘટાડો નોંધાયા બાદ કોરોના વાયરસ ફરીવાર માથું ઉચકી રહ્યું હોય એવું લાગે છે. અને જ્યારે લોકો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સિંગને ભૂલી ગયા છે ત્યારે કોરોના વાયરસે ડીસામાં પણ દસ્તક દીધી છે. ત્યારે ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર શ્રી યુ એસ શુક્લ ગત એક અઠવાડિયાથી બીમારીના કારણે રજા ઉપર હતા, પરંતુ ડીસામાં ભારે વરસાદને પગલે પ્રાંત અધિકારી તરીકે પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી પરિવાર સહિત રજા પરથી પરત ડીસા આવી ગયા હતા. પરંતુ તેમને તાવ, શરદી, ઉધરસ, અશક્તિ, કોરોના વાયરસના લક્ષણો જણાઈ આવતા સિવિલ હોસ્પિટલ ડીસા ખાતે રિપોર્ટ કરાવતા તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અને ત્યારબાદ પરિવારમાં તેમની પત્ની સહિત બંને બાળકોમાં પણ તાવ, શરદી જેવા લક્ષણો જણાઈ આવતા તમામે કોરોના ટેસ્ટ કરાવતા તમામને પણ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પરિવાર હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમ છતાં પણ એક કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રી ડીસા હાલની વરસાદની સ્થિતિ અને દાંતીવાડા ડેમની વધતી સપાટી ઉપર નજર રાખી રહ્યા છે અને રાહત બચાવની કામગીરીનું સંકલન કરી રહ્યા છે. જરૂરી લાગે ત્યાં સૂચનાઓ પણ આપી કામ કરી રહ્યા છે, તેમજ ડીસાવાસીઓને કોઈ જ તકલીફ ના પડે તે બાબત ઉપર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. ડીસા શહેરમાં નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા ચાર્જ સવારતાની સાથે આવ્યા એક્શનમાં શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પડેલો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ડીસા શહેરમાં પડેલ વરસાદના કારણે ઠેર ઠેર નવીન બનાવેલ પેજવર્ક રોડનું ધોવાણ થવા પામ્યું છે અને શહેરમાં અનેક જગ્યાએ ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો, રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર થોડા દિવસ પહેલા બીમારીના કારણે રજા પર ઉતરી ગયા હતા, જેના લીધે શહેરમાં નગરપાલિકાની કામગીરી ખોરંભે પડી હતી. ત્યારે આજે નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા શહેરમાં વરસાદના કારણે પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જલારામ મંદિરથી બગીચા સર્કલ સુધીનો રસ્તો બિસ્માર બની જવા પામ્યો હતો. એપીએમસી, શાક માર્કેટ અને ફુવારા સર્કલ પાલિકા કચેરીની આગળ ખાડાઓ પડી જતા વાહન ચાલકો, રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે આજે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને શહેરીજનોમાં થોડો અંશ સંતોષ માની રહ્યા છે. પરંતુ ડીસા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલનો ઉપયોગ કરી એક વર્ષમાં રૂટ તૂટી જાય છે, ત્યારે પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પણ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે લંપી વાયરસથી પીડિત ગૌમાતા માટે આઇસોલેશન વોર્ડનો શુભારંભ કરાયો. બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલના હસ્તે આઇસોલેશન વોર્ડનો શુભારંભ કરાયો. આઇસોલેશન વોર્ડના મુખ્યદાતા પેપાબેન નગાજી માળી, પીએન માળી પરિવાર, ડીસા પ્રદેશ મંત્રી, બક્ષીપંચ મોરચો, ભાજપા ગુજરાત તરફથી દાન આપવામાં આવ્યું. આજે રાજારામ ગૌશાળા ટેટોડા મુકામે લંપી વાયરસથી પીડિત ગૌમાતાની સારવાર માટે આઇસોલેશન વોર્ડનો બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં આઇસોલેશન વોર્ડના મુખ્યદાતા માળી પેપાબેન નગાજી, પીએન માળી પરિવાર તરફથી દાન આપી અને ગૌમાતાની સારવાર કરવામાં આવે એ હેતુથી આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. આજે ટેટોડા મુકામે મોટી સંખ્યામાં બહુ ગૌ ભક્તો એકઠા થઈ કાર્યક્રમ રાખી આઇસોલેશન વોર્ડનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં પરમ પૂજ્ય રામ રતનજી મહારાજ, ભેરાજી કસ્તુરજી, સુંદેશા ગૌ ભક્ત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને લંપી વાયરસ માટે પીડાતી ગૌ માતાઓને ગૌ ભક્તો દ્વારા અનેરું દાન આપવામાં આવ્યું હતું અને આજીવન ટકાવારી પ્રમાણે દાનની સરવાણીની જાહેરાતો કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બહુ ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
મીરાબેન કસ્તુરજી સંદેશા પરિવાર તરફથી હસ્તે ભેરાજી પ્રહલાદભાઈ પી કે ભમાજી છગનજી તરફથી બીજો આઇસોલેશન વોર્ડ માટે દાનની બીજા એક આઇસોલેશન વોર્ડ માટે દાનની જાહેરાત કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ડીસા મામલતદાર તાલુકા તરલ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પીઆઈ એમજે ચૌધરી તેમજ મોટી સંખ્યામાં ગૌ ભક્તો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દાતાઓ તરફથી રાજારામ ગૌશાળામાં દાનની સરવાણી વહેવામાં આવી હતી અને દાતાઓ તરફથી ગૌશાળા ગૌ માતાને કોઈ તકલીફ ન પડે એ માટે કરીને માસિક તેમજ વાર્ષિક ફાળો આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં આવનાર તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ પીએન સેઠ માળી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સલેમપુરા ખાતે લડબી નદી પર તૂટેલું નાળું તાત્કાલિક રિપેર કરી માર્ગ શરૂ કરાયો. પાલનપુર તાલુકાના સલેમપુરાથી વર્ણચાના મુખ્ય માર્ગ પર લડબી નદી પર બનાવવામાં આવેલું નાળું ભારે વરસાદના પગલે લડબી નદીમાં પૂર આવતા નાળાનું ધોવાણ થઈ જતા 7 ગામનો માર્ગ બંધ થઈ ગયો હતો, જે અંગે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય કમુબેન અંબાણી દ્વારા માર્ગ અને મકાન વિભાગનું ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે નાળું રિપેર કરી રસ્તો શરૂ કરવા માટેની શરૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટીમ મોકલી નાળાનું કામ રિપેર કરાવી રસ્તો શરૂ કરવામાં આવતા સ્થાનિક વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. મારો મત વિસ્તાર સલેમપુરાથી વેડંચા, જ્યાં નદીના પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યવહારનો જે રસ્તા માર્ગ હોય તે ખોરવાઈ ગયો છે. તો એના હિસાબે મેં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જિલ્લા પંચાયતમાં જાણ કરી. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ડેમોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે દાંતીવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ગ્રામીણ વિસ્તારના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ભારે વરસાદના પગલે દાંતીવાડાના રણાવાસ પાસે ખેતરમાં કામ કરતા વ્યક્તિના છાપરાના ઉપરનું મેણિયું તણાઈ જતા લેવા પહોંચેલ યુવક ડૂબ્યો હતો. ત્યારે દાંતીવાડા માણસ ડૂબ્યાના મેસેજ મળતા દાંતીવાડા પોલીસે તરવૈયાની મદદથી હેમખેમ માણસને બહાર નીકળ્યો. વધુમાં પોલીસે પેટ્રોલિંગ સમયે ખાનગી બાતમી મળતા ઘટના સ્થળે પહોંચી યુવકને બચાવ્યો હતો. આમ ગઈકાલે સાંજે ડેમના છેવાડા વિસ્તારમાં ડૂબતા માણસને દાંતીવાડા પોલીસની સતર્કતાથી બચાવી લેવાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાય છે. વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા તેમને સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી. છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ડીસા તાલુકાના તથા લાખણી તાલુકાના અનેક ગામ ટાપુમાં ફેરવાઈ ગયા છે. ત્યારે બનાસકાંઠામાં ધમાકેદાર વરસાદની શરૂઆત થતા અનેક વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા છે. વિસ્તારની સાથે જિલ્લાના અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. 24 કલાક કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેતરમાંના પાણી ન ઓસરતા ખેડૂતમાં ચિંતાનો માહોલ છે. જેનાલ, વરણ, લક્ષ્મીપુરા, દામા, રામપુરા, બાઈવાડા, પેછડાલ અને નાણી જેવા અનેક ગામડાના ખેતરમાં દરિયો જોવા મળી રહ્યો છે. બાજરી, મગફળી જેવા ચોમાસું અનેક પાક ધોવાઈ જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. બીજી તરફ અનેક રસ્તાઓ પાણીથી ભરાયેલા હોવાથી ખેતી અને પશુપાલનનો વ્યવસાય કઠિન બન્યો છે. જો હવે વધુ વરસાદ આવે તો ચોમાસું સિઝન ફેલ થવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વરસાદને લીધે એકદમ પરિસ્થિતિ ખરાબ છે ખેડૂતોની. હાલ રસ્તા તૂટી ગયા, ખેતરમાં પાણી ભરાઈ ગયા, ફુવારા ડ્રીપ બીજી અમારે ખોવરાઈ ગઈ, એકબીજાના ખેતરમાં જતી રહી હળહળ થઈ ગઈ. બાજરી પાકની ઉપર બધું થઈ ગયું, અમારો બાજરી, કપાસ, મગફળી બધું પાક ફેલ ગયો. મોઘા ભાવના બિયારણ લાયેલા હતા. વિવાદોના પર્યાય બનેલી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં સત્તાની આપસી ખેંચતાણ વચ્ચે વહીવટી વગોવાઈ રહ્યો હોવાની રાવ ઉઠી હતી. ત્યારે આજે પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખ હેતલબેન રાવલે અચાનક રાજીનામું ધરી દેતા હડકંપ મચી જવા પામ્યો છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલ સામે ખુદ શાસક પક્ષ ભાજપના જ નગરસેવકોએ બાયો ચડાવી હતી અને તેઓને બદલવા માટે અંબાજી જઈ શક્તિ પ્રદર્શન કરવા સહિત ભાજપના મોવડી મંડળને પણ 23 સભ્યોની સહી સાથે લેખિત પત્ર લખ્યો હતો. આમ પાલિકામાં સત્તાની સાઠમારી અને જૂથબંધી વચ્ચે તાજેતરમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ નગરસેવકોને રૂબરૂ સાંભળ્યા હતા. ત્યારે જ પાલિકાને પ્રમુખને બદલવાની અટકળો તેજ બની હતી. દરમિયાન આજે નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલે અચાનક જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દેતા જેમાં પાલિકા પ્રમુખ હેતલબેન રાવલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. જો કે તેઓએ ભાજપ મોવડી મંડળના દબાણને વશ થઈ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે બ્રહ્મ સમાજમાંથી આવતા પાલિકા પ્રમુખનું રાજીનામું લઈ લેવાતા બ્રહ્મ સમાજમાં સોપો પડી જવાની સાથે રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો વળી આગામી પ્રમુખને લઈને પણ લોબિંગ સાથે અનેક નામોની અટકળો તેજ બની છે. પાલનપુર પાલિકાના એમના અંદરના પ્રોબ્લેમના કારણે પ્રમુખનો રાજીનામું સ્વૈચ્છિક આપ્યું છે, પણ એ તો ખોટી વાત છે. એમના આંતરિક
કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો બની ગયા હતા, અમુક કટકીબાજ કોર્પોરેટર ચેરમેનો જાતે કામો કરતા હતા, એના કારણે પાલનપુરની પ્રજાને તકલીફો પડતી હતી. પાલનપુરની પ્રજાની વિકાસની વાત તો એક બાજુ હતી, અત્યારે વરસાદ પડી રહ્યો છે, પાલનપુરની હાલત કફોડી હાલત છે. કેટલા માર્ગ, કેટલા વિસ્તાર આજે પાણીથી ભરાઈ ગયા છે, પણ ભાજપને પ્રજાની તો કંઈ પડી જ છે નહીં, માત્ર એમને પોતાની ખુરશી માટે થઈ અને આજે હેતલબેનનો ભોગ કર્યો છે. અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે આવનારા સમયમાં જે પણ પ્રમુખ આવે, અનુભવી આવે અને પાલનપુરની પ્રજાનો વિકાસ ઈચ્છે એવા પ્રમુખ આવે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર, તો જોતા રહો ન્યૂઝ પોઈન્ટ. નમસ્કાર.